પ્રોબ્લેમ કોઈ પણ પ્રકારનો આવે, પણ અમારો કાયમી લોકો સાથેનો નાતો લાઈવ રહ્યો છે, કાયમી જનસંપર્કમાં રહ્યા છીએ. એટલે ભાવ વિધાનસભાના મતદારો, સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી અને ભાવના તમામ સમાજના સર્વ સમાજે આશીર્વાદ આપ્યા છે અને પૂરો વિશ્વાસ છે કે આજે ચૂંટણીનો જે પરિણામ આવશે તો કોંગ્રેસ જીતશે. બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું આજે પરિણામ છે. મત ગણતરી ચાલી રહી છે. દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પરિણામ પહેલા જ મોટા દાવા પણ કર્યા છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ જશે. આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી ચાલી રહી છે અને પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં આ મત ગણતરી કરવામાં આવી રહી છે. એ દરમિયાન બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે શું દાવા કર્યા છે તે જોઈએ. આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મત ગણતરી છે ત્યારે જ્યારથી જાહેરનામું પડ્યું ત્યારથી કરીને અત્યાર સુધી જ્યાં પણ અમે ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો, લોકોના આશીર્વાદ માગ્યા, છેલ્લા 7 વર્ષથી ધારાસભ્ય તરીકે અનેક ગામોમાં જઈને નાના મોટા કામો કર્યા અને કાયમી પરિણામ કોઈ પણ પ્રકારનું આવે, પણ અમારો કાયમી લોકો સાથેનો નાતો લાઈવ રહ્યો છે, કાયમી જનસંપર્કમાં રહ્યા છીએ. એટલે ભાવ વિધાનસભાના મતદારો, સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી અને અમે એ બાબતમાં કાંઈ લાભ માનતા નથી. એનું કારણ કે અમારી 24ની ચૂંટણી હોય, 22ની હોય, જનતાનો આભાર વ્યક્ત કરવાનો હોય અને સાથે રહીને જીત્યા પછી કોઈ પણ પ્રતિનિધિ કે કોઈ પક્ષનો નથી હોતો, એ સર્વ વિસ્તારના તમામ સમાજના અને સર્વ સમાજના મતદારોના નાગરિકોનો હોય છે. તો નાગરિકોના હિતમાં સર્વ સમાજને સર્વ પક્ષીય સાથે મળીને કામ કરે એ પ્રણાલિકા અમારી કાયમી રહી છે અને આ વખતે પણ રહેશે. બેન, લીડ કેટલી? 5000થી ઉપર અને 10000ની અંદર કોંગ્રેસ પાર્ટી વિજય પણ છે. આજે સમગ્ર વાવ વિધાનસભાની જનતાના આદેશ જનાદેશનો આજે જ્યારે મતપેટી સ્વરૂપે જ્યારે ખુલવાની છે ત્યારે મને વિશ્વાસ છે વાવની દેવતુલ્ય જનતા ઉપર એ સલંગ આ ત્રીજી વખત કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા હશે. શરૂઆતથી જે દિવસથી ફોર્મ ભર્યું ત્યારથી આજ સુધી વાવના તમામ સમાજના સર્વ સમાજે આશીર્વાદ આપ્યા છે અને પૂરો વિશ્વાસ છે કે આજે ચૂંટણીનો જે પરિણામ આવશે તો કોંગ્રેસ જીતશે. હું આપના માધ્યમથી સમગ્ર વાવ સુઈગામ બાપાની જનતાને વિનંતી કરું છું, ચૂંટણીનો પરિણામ આવે ત્યારે શાંતિપૂર્ણ માહોલ બની રહે, કોઈ વ્યક્તિ, કોઈ સમાજ કે કોઈ પક્ષ બાબતે ટીકા ટિપ્પણી કરવા, ચૂંટણીમાં જ્યાં સુધી વોટિંગ થાય ત્યાં સુધી બધું હોય છે, એના પછી કોઈ સમાજની લાગણીઓ દુભાય, કોઈ પક્ષની કે કોઈ વ્યક્તિની લાગણીઓ દુભાય એવું કોઈ વર્તન ના કરે સોશિયલ મીડિયામાં, એ પર આપના માધ્યમથી હું વિનંતી કરું છું. અને વિજયના વિશ્વાસ સાથે અહીંયા ગણતરીમાં આવ્યા છીએ અને 100% પરિણામ કોંગ્રેસમાં આવશે. જેમ ગેનીબેને વાત કરી, 5000થી ઉપર અને 10000ની આજુબાજુની અમને લીડ અહીંયાથી મળશે સમગ્ર વિસ્તારમાંથી. વિશ્વાસ અમારે ઘણી રીતે ભગવાન ધીમાના દર્શન કરવા માટે જઈશું, ત્યાં એની વચ્ચે જો સ્વાગત કરે, સન્માન કરે, આવકાર આપે એ સ્વીકારતા રહીશું અને શાંતિપૂર્ણ મતદારનો વાવમાં આભાર માનશું. પેટા ચૂંટણીમાં આટલું મતદાન થવું બહુ મોટી વાત છે અને એમાં ખાસ કરીને વાવ વિધાનસભા, વાવ તાલુકા, સુઈગામ તાલુકામાં ખૂબ સારું મતદાન થયું, બાપરના લોકો પણ સારું મતદાન કર્યું છે. એટલે લોકશાહીના પર્વની બધા ઉજવણી કરી છે, એના માટે બધાનો વાવ વિધાનસભાના મતદારોનો આભાર માનું છું. શરૂઆતથી હું કહું છું કે શરૂઆતથી લઈને છેલ્લે સુધી પરિણામમાં અમે લોકો કોંગ્રેસ પાર્ટી આગળ રહીશું. વાવ બેઠક પર ત્રિપાંખીઓ જંગ જોવા મળ્યો હતો. ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ વચ્ચે ટક્કર છે, ત્યારે આ બેઠક પર કોણ જીતશે તેના પર બધાની નજર છે. શરૂઆતમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલના પ્રભુત્વવાળા મતવિસ્તારનું કાઉન્ટિંગ ચાલ્યું. જો ભાભર મતવિસ્તાર શરૂ થતા પહેલાં ગુલાબસિંહની લીડ 13000 જેટલી થશે તો ગુલાબસિંહ જીતશે, પરંતુ
ભાભર બેલ્ટનું કાઉન્ટિંગ શરૂ થતાં પહેલાં ગુલાબસિંહ 12,000ની અંદરની લીડ લેશે તો સૌરભજીની જીત લગભગ નક્કી હોવાનું માનવામાં આવે છે. કારણ કે ભાભર બેલ્ટમાંથી ભાજપને 12,000થી વધુની લીડ મળી શકે છે. ભાભર ઠાકોર બેલ્ટ હોવાથી સ્વરૂપજીને સ્વાભાવિકપણે કોંગ્રેસથી વધુ લીડ મળશે. તેથી શરૂઆતના 10-15 રાઉન્ડ નિર્ણાયક રહે એવું જાણકારો માને છે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને કહેજો, અને વાવ ચૂંટણીના છેવટના પરિણામ જાણવા માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.